તો મિત્રો હવે આપણે થોડાક એમસીક્યુ જોઈ લઈએ ટેક્સ્ટબુકના. આ એમસીક્યુ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવા એમસીક્યુ એક માર્ક્સમાં પૂછાય. એમાં 21મો એમસીક્યુ એ સીધી શરત છે મિત્રો. આ શરત સ્વરૂપે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલા હું તમને એક શરત શીખવાડી દઉં. શરત કઈક આવી છે. શરત રેખા y બરાબર mx + c એ પરવલય y સ્ક્વેર બરાબર 4ax નું જો સ્પર્શક બને ને તો આમ તો આ તમારે z દૂરી માટે યાદ રાખવાનું છે. તો c બરાબર a બાય m થાય. એટલે કે c બરાબર a બાય m મુજબ તમે આ એમસીક્યુ સોલ્વ કરો ને તો આ 21મા એમસીક્યુ ની અંદર તમે m અને c બરાબર 1 લઈ શકો. c બરાબર 1 લઈ શકો. હવે a બરાબર m y સ્ક્વેર બરાબર 4ax તો એના બરાબર 4x છે તો a બરાબર પણ 1 લઈ શકો. હવે આપણે c બરાબર a બાય m વિચારતા હોઈએ તો એના ઉપરથી આપણે લખી શકીએ ને 1 equals to 1 બાય m. તો આપણને ઢાળ કેટલો મળે? m બરાબર 1. તો કામ પૂરું થઈ ગયું. ત્યાર પછી 22મો એમસીક્યુ તો સહેલો છે, અભિગમનું સમીકરણ. 23મા એમસીક્યુમાં એક પરવલય છે. યાદ રાખો એના 1-2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ તમારે મેળવવાનું છે. આમ તો તમે ઓપ્શનમાં જોશો ને તો 1-2 માંથી પસાર થતી રેખા આ એક જ સમીકરણનું સમાધાન કરે એ સાચો જવાબ છે. પણ ધારો કે આ એમસીક્યુ ન હોય અને દાખલો હોય તો આપણે બહુ ધંધે લાગીએ એવું છે. કારણ કે આ એવો વક્ર છે જેનું આ સ્પર્શ બિંદુ નથી. જુઓ આ એનું સમાધાન નથી કરતું. એનો અર્થ એવો થયો કે આ વક્ર x સ્ક્વેર બરાબર 4y જો તમે આવો દોરતા હો આ જ પરવલય હોય x સ્ક્વેર બરાબર 4y તો યાદ રાખો 1-2 બિંદુ એ વક્ર પરનું બિંદુ નથી, સમાધાન નથી કરતું. એટલે કે 1-2 બિંદુ તો અહીંયા ક્યાંક બહાર આટા મારતું હશે, અહીંયા ક્યાંક 1-2 બિંદુ હશે, અથવા અહીંયા ક્યાંક ગમે ત્યાં હોવું જોઈએ. આપણને કંઈ ખબર નથી, અહીંયા ક્યાંક હોવું જોઈએ 1-2 બિંદુ. તો આમાંથી પસાર થતો વક્રનો અભિલંબ એ કંઈક આ રીતે હશે. આ વક્રનો અભિલંબ હશે કેમ કે સ્પર્શક જો આ બાજુ દોરાતો હોય તો આ વક્રનો અભિલંબ થાય. તમે જાણો છો મતલબ કે અહીંયા સ્પર્શ બિંદુ આપણને ખબર જ નથી. જ્યારે ખબર છે ને એ બિંદુ 1-2 છે. હા તો તમે શું કરશો, તમે 1-2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ મેળવવા સ્પર્શકનું સમીકરણ મેળવવું પડશે. અભિલંબનું પણ સીધું મેળવી શકાય પણ સ્પર્શકનું સમીકરણ આપણે આવું કરી શકીએ. તો સ્પર્શકનું સમીકરણ અથવા તો સ્પર્શકનો ઢાળ પરથી અભિલંબનું સમીકરણ પણ મેળવી લઈએ. x સ્ક્વેર બરાબર 4y પરથી તમે જાણો છો કે આપણે ઢાળ નક્કી કરવો હોય તો આનું વિકલન કરી નાખીએ 2x બરાબર 4 dy બાય dx. તો dy બાય dx x1 y1 બિંદુએ આનું ઢાળ એ 2x1 બાય 4 આને સામે લખ્યો. એટલે કે x1 બાય 2 પણ આપણે તો અભિલંબનો ઢાળ જોઈએ છે. તો અભિલંબનો ઢાળ m ડેશ જેને આપણે કહીએ એ થઈ જશે -2 બાય x1. આપણે તો અભિલંબનું સમીકરણ મેળવવું છે. તો અભિલંબનું સમીકરણ આ અભિલંબનું સમીકરણ થઈ જશે y - y1 બરાબર m ડેશ x - x1 m ડેશ x - x1 જે 1-2 માંથી પસાર થાય છે. યસ આ 1-2 માંથી પસાર થાય છે એટલે કે 1-2 આનું સમાધાન કરે પણ 1-2 x1 y1 નથી. આવો આપણે એક દાખલો પણ કર્યો. 1-2 એ x1 y1 નથી, 1-2 એ xy ની જગ્યાએ મૂકવું પડશે. ચાલો હું 1-2 xy ની જગ્યાએ મૂકું તો આ થઈ જશે 2 - y1 y ની જગ્યાએ 2 x1 y1 તો મેળવવા છે. m ડેશ એટલે આ -2 / x1 અને 1 - x1 x1 y1 તો ખબર નથી. સાદું પાપી દો તો 2 - y1 બરાબર -2 / x1 અને +2 કેમ કે અહીંયા x1 x1 ઉડી જાય. તો મિત્રો અહીંયા 2 2 પણ ઉડી જાય તો મને y1 ની કિંમત મળી ગઈ.
પણ y1 ની કિંમત તો મને આ નહીં ખબર છે x1 સ્ક્વેર બાય 4 હું લખી નાખું y1 એટલે x1 સ્ક્વેર બાય 4 x1 સ્ક્વેર બાય 4 બરાબર 2 upon x1 કારણ કે x1 સ્ક્વેર બરાબર 4 y1 થાય વક્રના સમીકરણનું એને સમાધાન કરવું જ પડે એટલે y1 બરાબર x1 સ્ક્વેર બાય 4 હવે આપણું કામ સેલું થઈ ગયું માટે x1 ક્યુબ બરાબર 8 અને માટે x1 બરાબર 2 તો બિંદુ મળી ગયું 2 અચ્છા y1 પણ મળી જાય આ રહ્યા y1 y1 બરાબર x1 સ્ક્વેર બાય 4 એટલે 4 બાય 4 1 તો x1 y1 1 અને માટે m ડેશ અભિલંબનો ઢાળ માઈનસ 2 બાય x1 એટલે 2 એટલે માઈનસ તો હવે અભિલંબનું સમીકરણ મિત્રો શું થાય y માઈનસ y1 બરાબર m ડેશ x માઈનસ x1 તો બહુ સરસ એમસીક્યુ થઈ ગયું y માઈનસ 1 બરાબર માઈનસ 1 ઇન્ટુ x માઈનસ 2 માઈનસ x ને સામે લઈ જાઓ તો x પ્લસ y અને આ બાજુ થઈ જશે 3 આ માઈનસ માઈનસ પ્લસ 2 અને પહેલી બાજુથી માઈનસ 1 આ બાજુ આવે તો પ્લસ 1 એટલે કે 3 તો મિત્રો આ એમસીક્યુ માં નવું શું છે તમને સમજાઈ ગયું હશે આ સ્પર્શ બિંદુ જ આપેલું નહોતું એટલે આ બહુ મહત્વનો એમસીક્યુ છે તમારો સાચો જવાબ x y 3 છે પણ આ સાચો જવાબ મેળવવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું આ બિંદુ આગળ ક્યાંક મેળવી લેતા નહીં ખબર કેમ પડે આ બિંદુ વક્ર પર જ નથી આપણે મોટે ભાગે સ્પર્શ બિંદુ વક્ર પરનું બિંદુ લેતા હોઈએ આપણને એવી ટેવ છે આ દાખલો જ આપો અલગ છે જે ડબલ ટાઈપનો એટલે ખાસ ધ્યાન રાખજો આમ તો આ જ ઓપ્શન હોય તો તમે જોઈને કહી શકો કેમ કે 1 2 સમાધાન કરે એવો એક જ ઓપ્શન છે પણ આ બહુ મહત્વનો એમસીક્યુ છે ચાલો ત્યાર પછીના એમસીક્યુની ચર્ચા કરી છેલ્લો એમસીક્યુ એક વક્ર છે એના કયા બિંદુઓ આગળ અહીંયા પણ તમારે વિચારવાનું છે કે યામાક્ષો સાથે સમાન અંતઃખંડો બનાવે હવે તમે વિચાર કરો અક્ષો સાથે જે સમાન અંતઃખંડ બનાવે ને એવો સ્પર્શક બરાબર વચ્ચેથી પસાર થાય સ્પર્શકની વાત કરું છું તો એવો સ્પર્શક 45 અંશનો ખૂણો બનાવે એટલે કે dy / dx બરાબર 1 થાય પણ આપણે તો અભિલંબની વાત કરવાની છે તો અભિલંબનો ઢાળ વિરોધીને વ્યસ્ત હોય એટલે પહેલાનો ઢાળ 1 હોય તો અભિલંબનો ઢાળ માઈનસ 1 રાખે એટલે આ એમસીક્યુ માં અભિલંબનો ઢાળ એ માઈનસ 1 થશે એ પાકું છે પણ આપણે અભિલંબનો ઢાળ એ આપણે અલગ રીતે મેળવશું શા માટે માઈનસ 1 થાય તો એ સ્પર્શકના ઢાળનો વિરોધી ને દેશ હવે સ્પર્શકનો ઢાળ વિકલનથી પડે એટલે હું આ રીતે લખીશ કે સમીકરણ 9y સ્ક્વેર ઇક્વલ્સ ટુ x ક્યુબ આનું x પ્રત્યે વિકલન કરીએ તો આનું વિકલન કરીએ તો શું મળે આનું વિકલન કરો તો અહીંયા ઘાત આગળ 9 2 18y dy / dx બરાબર 3x સ્ક્વેર તો dy / dx બરાબર 3x સ્ક્વેર છેદમાં 18y અથવા તો x સ્ક્વેર ના છેદમાં 6y આવું કંઈક ઢાળ મળે પણ આપણે તો અભિલંબનો ઢાળ જોઈએ છે માટે અભિલંબનો ઢાળ એનો વિરોધીને વ્યસ્ત અભિલંબનો ઢાળ આનો વિરોધીને વ્યસ્ત એટલે કે -6y / x સ્ક્વેર થાય અને હવે આ બંને ઢાળને સરખાવો તો -6y / x સ્ક્વેર equals to minus 1 કેમ કે આ ઢાળ તો minus 1 છે આનો વિરોધીને વ્યસ્ત લેતા તો મિત્રો મને x square બરાબર 6y આવું પરિણામ મળે x square equals to 6y અને પરિણામ નંબર 1 હવે હું x square બરાબર 6y ઉપરથી વક્રના સમીકરણનું કંઈક ઓપરેશન કરી નાખું વક્રના સમીકરણ પરથી 9y square equals to x cube by 3 છે જુઓ તો વક્રના સમીકરણ પરથી વક્રના સમીકરણ પરથી y સ્ક્વેર મને મળી જાય x x ક્યુબ / 9 અથવા તો x ક્યુબ બરાબર
9y square. तो हूँ y की कीमत आम मूकी दो तो x cube equals to 9y square. y की जगह लगाए x square by 6 अने एनो पण वर्ग लेतो परिणाम एक ऊपर. तो माटे मने x cube मडे 9x नी 4 घात अने छेद मा मडे 6 नो वर्ग 36. तो मित्रों x cube तो उड़ी जाए 1 equals to x by 4 એટલે કે x બરાબર 4 મતલબ કે x એમ મળી ગયો 4. તો હવે y એમ વક્રના સમીકરણનું આ સમાધાન કરે તો મને y એમ બોક્સ સેલાઈ થઈ ગઈ 4 હું ત્યાં મૂકી દઉં તો વક્રના સમીકરણ પરથી જ 9y square equals to આપણે લખી શકીએ ને x નો ઘન એટલે 4 નો ઘન અને માટે y સ્ક્વેર બરાબર 4 નો ઘન 64 અને છેદ માં 9 અને આના પરથી y બરાબર +4 -8/3 મળે એટલે કે એવા બિંદુઓ મળે કે જેના આમ 4 8 તૃતીયાંશ અને 4 -8 તૃતીયાંશ હોય. ઓપ્શન મુજબ આ છેલ્લો ઓપ્શન આ સોરી પહેલો ઓપ્શન એ આપણો સાચો છે. તો આ રીતે મિત્રો આવા બધા એમસીક્યુ સોલ્વ થાય. આ સાથે ચેપ્ટર ના પ્રકિરણ ઉદાહરણો અને પ્રકિરણ સ્વાધ્યાયના પ્રશ્નો પણ પૂરા થાય છે એટલે કે આ સાથે આ ચેપ્ટર પણ અહીંયા પૂરું થાય છે. તો મિત્રો આ બહુ મહત્વનું અને સૌથી મોટું ચેપ્ટર આપણે આ ઓનલાઈનમાં પૂરું કરી નાખ્યું. તો હું એવી અપેક્ષા રાખું છું કે લગભગ બહુ કાંઈ ખાસ તકલીફ થઈ નહીં હોય, પરંતુ જે પહેલું સ્વાધ્યાય હતું એ આ લોકોએ એટલે કે ગુજરાત બોર્ડે ડિલીટેડ અભ્યાસક્રમમાં કાઢી નાખ્યું છે એટલે એને લગતા પ્રશ્નો પણ આપણે નથી કરવાના, પણ આપણે તો બહુ પહેલાં એ કરી નાખ્યા છે, પણ એ કાંઈ વાંધો નહીં, ફિઝિક્સ માટે તો બહુ ઉપયોગી છે. તો મિત્રો આ સાથે ચેપ્ટર પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે કોઈક નવા ચેપ્ટરથી ફરી પાછા મળીશું. થેન્ક યુ.